सरदार साहेब नी प्रतिमा नी एक्जेक्ट सामे आवी गया छे। आपणे सरदार साहेब नी प्रतिमा एकदम नजीक जोवा मळशे। जो आ छे एमनो पग, सामे छे क्रूझ जे नर्मदा नदी मां विहार करी रह्यो छे। अहीं जे लोकल बहेनो छे ए ज चलावे छे। नमस्कार दोस्तों, गुड मॉर्निंग, स्वागत छे तमारू स्टेच्यू ऑफ यूनिटी थी। जी हाँ, मारी पाछळ छे सरदार साहेब नी ए प्रतिमा, जे विश्वनी सौथी ऊंची प्रतिमा छे 182 मीटर। तो आजना वीडियो मां आपणे फरीशुं स्टेच्यू ऑफ यूनिटी अने जाणीशुं ए तमाम बाबतो जे तमारे जाणवी जरूरी छे अहीं आवता पहेला। तो चलो टूर करीए स्टेच्यू ऑफ यूनिटी नी। दोस्तों, आ वखते हुं मारी बाइक पर अमदावाद थी वाया वडोदरा थईने अंदाजे 200 किलोमीटर कापीने स्टेच्यू ऑफ यूनिटी पहोंच्यो हतो। स्टेच्यू ऑफ यूनिटी आवानो मारो आ प्रोग्राम ओचिंतो थयो होवाना कारणे मैं ऑनलाइन टिकिट बुकिंग करावी न हतुं, जेथी हुं टिकिट बारी पर पहोंच्यो, ज्यां हवे टिकिट लईने आपणे स्टेच्यू ऑफ यूनिटी जईशुं। अत्यारे आपणे उभा छीए टिकिट काउंटर पर। अहींयाथी स्टेच्यू ऑफ यूनिटी अंदाजे 3-4 किलोमीटर छे। तो અહીંયા તમારે તમારા તમામ વાહનો પાર્ક કરી દેવા છે, ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય કે પછી બસ। અહીંયાથી આગળ તમને જવા દેવામાં નહીં આવે, આ પાર્કિંગ ફ્રી છે। અને અહીંયાથી જે સ્પેશિયલ બસ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની, એમાં તમારે જવાનું છે। અહીંયાથી પ્રાઇવેટ વાહનો અલાઉ નથી। તો સામે દેખાય છે ટિકિટ વિન્ડો, ટિકિટ બારી કે જ્યાંથી આપણે ટિકિટ લેવાની છે। હવે ઘણા લોકો એવું પૂછતા હોય છે કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે માત્ર ઓનલાઈન ટિકિટ બુકિંગ થાય છે કે પછી અહીંયા સ્થળ પર આવીને પણ કરી શકાય? તો અહીંયા છે એ ટિકિટ બારી કે જ્યાંથી તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જે બીજી જગ્યાઓ છે જેમ કે જંગલ સફારી વગેરે તમામ જગ્યાઓ ફરી શકો છો, એની ટિકિટ અહીંયા આવીને પણ લઈ શકો છો। અને ખાસ વાત, અહીંયા કેશ નથી ચાલતું, ટિકિટ લેવામાં માત્ર ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ ચાલે છે, યુપીઆઈ પણ નહીં, મતલબ કે ભીમ પછી ગૂગલ પે એવું કંઈ નથી ચાલતું, માત્ર ને માત્ર ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ તમારી પાસે હશે તો તમને ટિકિટ આપી દેવામાં આવશે। જો એક છે એન્ટ્રી ટિકિટ, મોટા વ્યક્તિઓ એટલે કે એડલ્ટ એને 150 છે, બાળકો હોય તો એને 90 છે। વ્યૂઇંગ ગેલેરી એટલે કે તમે જે સરદાર સાહેબ જે છે એની છાતીના ભાગ સુધી જઈ એક લિફ્ટમાં અને ઉપરથી નજારો જોવા માગતા હોય તો 380 રૂપિયા છે, બાળકોના 230 રૂપિયા છે। એક્સપ્રેસ ટિકિટ એટલે કે લાઇનમાં ઊભા રહેવાનું નહીં, ડાયરેક્ટ તમને એન્ટ્રી મળી જાય, 1030 રૂપિયાની ટિકિટ છે। બાકી ફોરેનર હોય તો એના વધારે છે। બાકી જંગલ સફારી જે એક ખૂબ સરસ જગ્યા છે, એના મોટાના છે 200, નાનાના બાળકોના છે 125 રૂપિયા। જો આ મુજબની બસ હોય છે જે તમને ફ્રીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લઈ જશે, જે તમે ટિકિટ લીધી છે એમાં જ આના પૈસા ઇન્ક્લુડ છે। તો આ બસ હતી કે જેણે આપણને જે બુકિંગ સેન્ટર છે, પાર્કિંગ એરિયા છે, ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચાડી। જુઓ સામે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, માત્ર 10 મિનિટ થઈ, ત્યાંથી અહીંયાનું અંતર કદાચ 3-4 કિલોમીટર છે અને એકદમ ફ્રી સવારી છે। જુઓ અહીંયા ઘણું બધું મોટું પાર્કિંગ એરિયા છે, આ માત્ર ને માત્ર આ બસો માટે છે। અહીંયાથી તમામ જગ્યાની બસ તમને મળી જશે, એટલે એવી જગ્યા કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સંકળાયેલી છે, એકતા નર્સરી, જંગલ સફારી વગેરે, અને તમામ જગ્યાના એક પણ રૂપિયો ચાર્જ તમારે ચૂકવાનો નથી। દરેક જગ્યાએ બસમાં બેસીને જવાનું છે, આનંદ કરવાનો છે ફ્રીમાં। તમારે સરદાર સાહેબની આખી પ્રતિમા દૂરથી જોવી હોય તો આ જગ્યા બેસ્ટ છે। અને વ્યૂ તમે જુઓ, વાહ, એમાં અત્યારે જ્યાં વાદળો છે, જો દૂર છે સરદાર સાહેબની પ્રતિમા, આ નર્મદા નદી અને આખો આ એરિયા, બોલો કેવો લાગે છે વ્યૂ? દોસ્તો, એક ખાસ વાત, સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં લોકર રૂમ છે કે જ્યાં તમારે તમારા બેગ, મોટા મોટા થેલા વગેરે તમામ અહીંયા મૂકી દેવાના છે, એનો કોઈ ચાર્જ નથી, કારણ કે અંદર તમને કોઈ વસ્તુ લઈ જવા નહીં દે। માની લો કે ત્યાં સુધી તમે પહોંચી પણ ગયા તો તમારે પાછું આવવું પડશે। તો ટિકિટ ચેક કરાવી લીધી છે, આપણું સિક્યોરિટી ચેક થઈ ગયું છે, આપણે આવી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં। અહીંયાથી આપણે ચાલીને જવાનું છે લગભગ 100-150 મીટર। સામે તમને દેખાતા હશે સરદાર સાહેબના પગ। દોસ્તો, ઘણા લોકો પૂછતા હોય છે કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ તો કૂતરા એટલે કે પેટ્સ લઈ જવા દે છે કે નહીં? તો બિલકુલ અલાઉ નથી। અહીંયા પાન, મસાલા, ગુટકા, જ્વલનશીલ વસ્તુઓ, પછી પેટ્સ એટલે કે પાળતું જાનવર કોઈ પણ પ્રકારના અને કોઈ પણ તમારો બહારનો ખોરાક છે અંદર અહીંયા અલાઉ નથી। દોસ્તો, લગભગ આપણે સરદાર સાહેબની પ્રતિમાની એક્ઝેક્ટ સામે આવી ગયા છીએ, હજી આમ તો 100 મીટરનું અંતર બાકી છે, પણ જ્યારે જ્યારે હું અહીંયા આવું છું ત્યારે ત્યારે મને ગર્વની લાગણી થાય છે। એક તો સરદાર સાહેબ ગુજરાતનું ગૌરવ, દેશના લોખંડી પુરુષ, તેમના કાર્યોની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી, અને ઉપરથી આ એક જગ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ગુજરાતનું ગૌરવ વધારી રહી છે। અને ખાસ જુઓ, તમને આ જગ્યાની જે સ્વચ્છતા છે એ સૌ કોઈને ઉડીને આંખે વળગે એવી છે। જુઓ, મને હજુ સુધી એક પણ કાંકરો નથી દેખાણો, એક પણ ગુટકાનું પેકેટ નથી દેખાણું, અને લોકો પણ અહીંયા આવીને એક રીતે રૂલ્સ એટલે કે નિયમો માનવા લાગે છે। તો આ છે મેઇન બેઝ કેમ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો, નીચેનો જે વિભાગ છે ત્યાં એક લિફ્ટ છે, લિફ્ટના માધ્યમથી તમે ચડી અને છેક જે સરદાર સાહેબની છાતીનો ભાગ છે, ચેસ્ટનો ભાગ, ત્યાં એક ગેલેરી બનાવવામાં આવી છે, વ્યૂઇંગ ગેલેરી,
ત્યાંથી તમે આ સાઈડમાં છે, ત્યાંથી તમે સરદાર જે સરોવર ડેમ છે આ સાઈડમાં એનો મસ્ત મજાનો વ્યૂ અને આખા જે પહાડીઓ છે એ તમને દેખાશે, બરાબર છે, જો તમે વ્યૂઇંગ ગેલેરીની ટિકિટ લીધી હશે તો. બાકી તમે 150 રૂપિયા હોય ટિકિટ જે મેં લીધી છે કે જે એન્ટ્રી ટિકિટ કહેવાય છે, એમાં માત્ર તમને આ પરિસર જોવા મળશે, આ સ્ટેચ્યુ ઉપર જોવા મળશે અને આખો જે એરિયા છે ત્યાં તમને ફરવા મળશે. એસ્કેલેટર આ પ્રકારની છે, તેમાં તમે ઊભા રહી અને ઉપર સુધી પહોંચી શકો છો. એમ તો પગથિયાનો ઓપ્શન પણ છે, જ્યારે ભીડ હોય ત્યારે ઘણા બધા લોકો એ પણ યુઝ કરતા હોય છે. તો દોસ્તો આપણે આવી ગયા છે એકદમ ઉપર મેઇન જગ્યાએ કે જ્યાંથી આપણને સરદાર સાહેબની પ્રતિમા એકદમ નજીક જોવા મળશે. જુઓ આ છે એમનો પગ, બે પગ છે, ચપ્પલ પહેરેલા જે ચપ્પલ તેઓ પહેરતા હતા એની જ પ્રતિકૃતિ છે. અને આ બાજુ બીજો પગ છે, ખાલી તમે પગ જુઓ, પગ જ કેટલા ખાસ, ત્યાંથી શરૂઆત થશે અને અહીંયા સુધી તો ખાલી પગ છે. તો આખી પ્રતિમા કેટલી વિશાળ અને વિરાટ હશે તમે સમજી શકો છો. જે લોકો અહીંયા આવી ચૂક્યા છે એમને તો ખબર જ છે. બાકી અહીંયાથી એક તમને વ્યૂ દેખાડું, જોરદાર તમને લાગશે. આખું આખું પરિસર છે હા સરદાર સાહેબની પ્રતિમા જે મેઇન જગ્યા છે, મેઇન જે બેઝ કહેવાય છે ત્યાંનો જુઓ. અને પાછળની સાઈડમાં જ નર્મદા નદી રેવા માતા જુઓ. અને આગળ બધા પહાડો અને પેલી સાઈડ છે સરદાર સરોવર ડેમ. તો સાઈડમાંથી આ મૂર્તિ કંઈક આવી લાગે છે, સ્ટેચ્યુ. દોસ્તો મને યાદ છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જગ્યાને ખુલ્લી મૂકી એટલે કે ઉદ્ઘાટન થયું જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એ સમય દરમિયાન ઘણા બધા લોકો એવું કહેતા હતા કે આ પૈસાની બરબાદી છે, કરોડો રૂપિયા આવી જગ્યામાં નાખવાની કરતાં ગરીબો માટે ખર્ચો, સ્કૂલ બનાવો, હોસ્પિટલ બનાવો, એ બધી વસ્તુ એની જગ્યાએ બરાબર છે. પણ આજની તારીખે તમે જુઓ રોજ હજારો લોકો અહીંયા આ જગ્યાને જોવા માટે આવે છે. હું એક મિનિમમ તમને વસ્તુ જો એક આંકડો કહું તો એક વ્યક્તિ અહીંયા આવીને 1000 રૂપિયા ખર્ચ કરતી હશે. હવે માની લો કે રોજના 10-20 હજાર લોકો પણ અહીંયા આવે તો પણ અહીંયા કેટલી આવક થતી હશે સરકારનો વિચાર કરો. તો આ લાંબા ગાળાનું વિઝન હતું અને જે લોકો આ જગ્યાને ટીકા કરતા હતા તેઓ પણ આજે અંદરખાને માને છે કે આ એક ફાયદાનો સોદો હતો. જુઓ તો ઘણી વખત શરૂઆતમાં જે વસ્તુ તમને મુશ્કેલ લાગતી હોય અને એવું લાગતું હોય કે આ કામ ના કરવું જોઈએ, પણ લાંબા ગાળે આ જે એ જે કામ છે એ તમને ફાયદો કરાવતું હોય છે. તો દૂરંદેશિતા જે છે ત્યાંનું જ નામ છે. આ જગ્યાની એક મહત્ત્વની સારી વાત એ છે કે અહીંયા કોઈપણ પ્રકારનો કેમેરો કે પછી મોબાઈલ જે છે એનો ઇનકાર નથી. મતલબ કે બધી વસ્તુઓ તમે લઈ જઈ શકો છો અહીંયા ફોટોગ્રાફી કરી શકો છો, વિડીયોગ્રાફી કરી શકો છો, કોઈ ઇનકાર નથી. એના કારણે જ મોટાભાગના લોકો આવે છે, કારણ કે જમાનો સોશિયલ મીડિયાનો છે, બધાને એવું છે કે સારી જગ્યાએ જઈએ, અમારા ફોટો જે છે પોસ્ટ કરીએ, વિડીયો પોસ્ટ કરીએ તો લાઈક આવે, શેર આવે. અને એમાં કંઈ ખોટું પણ નથી, મને લાગે છે કે એક યાદી પણ બની જાય જીવનભર, જે તમને યાદ રહે આ જગ્યાએ તમે આવો, વિડીયો ઉતારો, ફોટોશૂટ કરો તો 5 વર્ષ પછી પણ તમને જુઓ એ વિડીયો અથવા ફોટો તો તમને યાદ તાજી થઈ જાય. દોસ્તો જે લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકેશન નથી ખબર તેમને જણાવી દઉં કે આ જગ્યા નર્મદા જિલ્લામાં આવેલી છે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના લોકો વાયા અમદાવાદ અથવા તો વડોદરા થઈને અહીંયા પહોંચી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના લોકો વાયા ભરૂચ અથવા તો રાજપીપળા થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકે છે. દોસ્તો જો તમે સમય લઈને આવ્યા હોય તો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત જંગલ સફારી, વેલી ઓફ ફ્લાવર, નર્મદા ડેમ સહિતની અનેક જગ્યાઓ જોવાલાયક છે. હવે જુઓ સામે તમને એક બ્રિજ દેખાતો હશે, એ બ્રિજની આગળ એ પાર્કિંગ એરિયા અને ટિકિટ વિન્ડો છે કે જ્યાંથી આપણે ટિકિટ લીધી હતી, ત્યાંથી બસમાં બેસી અને જુઓ અલગ અલગ બસો તમને દેખાતી હશે. એવી બસ આખો દિવસ ચાલતી રહે છે. એ બસ આ જે રોડ છે એના માધ્યમથી જે પ્રવાસીઓ છે એને સામે સુધી જે સામે પાર્કિંગ એરિયા છે તો તમને દૂર દેખાતો હોય કે જ્યાં આપણે બસ આપણને ઉતારી હતી બસવાળાએ ત્યાં સુધી આપણે પહોંચ્યા, ત્યાંથી આપણે ટિકિટ બતાવીને જે સિક્યોરિટી ચેક છે એ વગેરે તમામ કરી અને જો તમને વ્હાઈટ નાના નાના જે દેખાતા હશે જે તંબુ જેવા ત્યાંથી આપણે ચાલી અને આખો એરિયા પસાર કરી અહીંયા એસ્કેલેટરમાં બેસી અને ઉપર સુધી પહોંચ્યા છીએ. તો આખો એરિયા કંઈક આ મુજબનો છે. દોસ્તો આ છે સરદાર સાહેબના પગનો અંગૂઠો અને બાકીની 4 આંગળીઓ. જો અંગૂઠો જુઓ, અંગૂઠો જ કેટલો મોટો છે. દોસ્તો તમને દેખાડું ક્રૂઝ. જો સામે છે ક્રૂઝ જે નર્મદા નદીમાં વિહાર કરી રહ્યું છે. આ ક્રૂઝમાં પણ તમે બેસી અને આખી જગ્યાનો આનંદ લઈ શકો છો. જો કેવું સરસ મજાનું લાગે છે, જો આપણને દૂરથી આ જગ્યા અને આખી જે ક્રૂઝ છે એટલી સરસ મજાની લાગતી હોય જો તો જો એમાં આપણે બેઠા હોય અને જો આ નર્મદામાં વિહાર કરતા હોય તો કેટલી મજા આવે. જો આપણે એક લહાવો છે, જો તમારી પાસે સમય અને તમારું બજેટ હોય તો તમે એમાં પણ બેસી શકો છો. જો આખો દિવસ સવારથી લઈને લગભગ સાંજે સુધી આ જે ક્રૂઝ છે તે ચાલતી હોય છે. તો દોસ્તો મેઇન જગ્યાએ એટલે કે જ્યાં
મેઇન જે સરદાર સાહેબના પગ છે ત્યાંથી આપણે એ વસ્તુ જોઈ લીધી છે. હવે આપણે નીચે જવાનું છે અહીંયા કે જ્યાં એક નાનું અમથું મ્યુઝિયમ છે, આ જગ્યા કેવી રીતે બની અને સરદાર સાહેબનું પણ એક મ્યુઝિયમ છે તેમના જીવન કવન વિશે. જો ભાઈ ખર્ચો તો કરેલો છે. જુઓ આજે આપણે ઊભા છીએ ને એની એક્ઝેક્ટ ઉપરની સાઈડમાં જ સરદાર સાહેબની 182 મીટર ઊંચી પ્રતિમા છે. આપણે એની નીચે છીએ એક્ઝેક્ટ. અને એ પણ જુઓ મોટો હોલ, આખું એસી છે. અને અહીંયા છે સરદાર સાહેબનું મુખ. જો જે સ્ટેચ્યુમાં છે ને એ જ મુખ છે. આ ફોટોગ્રાફી કરવા માટે બેસ્ટ જગ્યા છે. જુઓ એકદમ ચિલ્ડ એસી, ઉપર ગરમી વધારે છે. નીચે આવો તો તમને મજા આવે. અને અહીંયા આખી પ્રતિમા છે, એનું એક મોડલ છે, રેપ્લિકા કહેવાય ને જેને. હવે માની લો કે તમે વ્યૂઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબની ચેસ્ટ સુધી જોવા માટેની ટિકિટ લીધી છે, તો અહીંયાથી જવાનું છે, એન્ટર થવાનું છે. ત્યાં એક લિફ્ટ છે મોટી, એ લિફ્ટ તમને લઈ જાય છેક સરદાર સાહેબની ચેસ્ટ સુધી. હવે આપણે એ જગ્યાએ જવાનું છે જ્યાં સરદાર સાહેબનું જીવન કવન દર્શાવતી એક નાની શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવે છે. આના પણ કોઈ પૈસા નથી. જો આગળ પણ કેટલીક જગ્યાઓ છે, આપણે હું તમને દેખાડીશ. માટી કે લાલ, સન ઓફ ધ સોઇલ, ધરતીપુત્ર. જો એક નાનું અમથું મ્યુઝિયમ છે. વકીલાતના દિવસો સરદાર સાહેબના કેવા હતા કે ફરતી બાજુ વકીલાતના પુસ્તકોની વચ્ચે અહીંયા બેસતા હતા આવી જગ્યામાં. એક્ઝેક્ટ આયામની જગ્યા નથી પરંતુ એક રેપ્લિકા છે. જો આ જેલ લાગે છે મને. માર્ગદર્શકની ઓળખ. તો જો આખું જીવન જે છે ને સરદાર સાહેબનું, કે સરદાર સાહેબે ક્યારે શું કર્યું. જુઓ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ત્રણેય ભાષામાં છે. તમને જે ભાષા ફાવતી હોય એ ભાષામાં તમે વાંચી શકો છો અને તમામ જે વસ્તુઓ છે તમે સમજી શકો છો. બ્રિટિશ વિરોધી સંઘર્ષ, સ્ટ્રગલ અગેન્સ્ટ ધ બ્રિટિશ. સરદાર સાહેબ જ્યારે યંગ હતા એટલે કે લગભગ 40 વર્ષની આસપાસની ઉંમર હશે ત્યારે જુઓ આવા લાગતા હતા. બોરસદ સત્યાગ્રહ વખતેનો આ ફોટો છે તેમનો. અહીંયા સરદાર સાહેબ થોડા ઉંમરલાયક થઈ ગયા છે. આપણા જે અલગ અલગ જે સત્યાગ્રહીઓ છે, જે જનનાયકો છે, ગાંધીજી, નેહરુ સાહેબ, પછી ખુદ સરદાર સાહેબ, એ તમામની તસવીરો છે. હવે આ જે મ્યુઝિયમ એરિયા છે કે જ્યાં આપણે ફરી રહ્યા છીએ એની પણ કોઈ ટિકિટ નથી. માની લો કે તમે માત્ર 150 રૂપિયાવાળી એન્ટ્રી ટિકિટ લીધી છે તો પણ આ જગ્યા તમે જોઈ શકો છો. અને કોઈ જગ્યાએ તમારે આની ટિકિટ એક્સ્ટ્રા લેવાની જરૂર નથી. દોસ્તો એક ખાસ વાત, રોજ રાત્રે 7:45 વાગ્યાની આસપાસ અહીંયા એક લેઝર શો થાય છે કે જે તમે અહીંયા અલગ જે ખુરશીઓ આપવામાં આવી છે ત્યાં બેસી અને નિહાળી શકો છો. કે લેઝર કિરણ દ્વારા જે અલગ અલગ જે છે સરદાર સાહેબના જીવન કવનને તેમની જે પ્રતિમા છે તેની ઉપર દર્શાવવામાં આવે છે. એના માટે કોઈ અલગથી ટિકિટ લેવાની જરૂર નથી. જે તમારી મેઇન ટિકિટ છે એ ટિકિટમાં જ આવી ગયું, પરંતુ એના માટે તમારે રાત્રે રોકાવું પડશે. મતલબ કે 7:45 વાગ્યાની આસપાસ સુધી. જો અહીંયા અલગ અલગ જે ખુરશીઓ છે ને રાત્રે બધી ભરાઈ જાય છે અને અહીંયાથી તમને મસ્ત મજાનો નજારો લેઝર શોનો જોવા મળશે. તો આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર છે એમાં એક ફૂડ કોર્ટ પણ છે કે જ્યાં જમવાનું, નાસ્તો વગેરે મળે છે. ચાલો અંદર જઈને જોઈએ કે ભાઈ કઈ કઈ વસ્તુઓ મળે છે, ભાવ શું છે વગેરે. તો અત્યારે આપણે આવી ગયા છીએ આ ફૂડ કોર્ટની અંદર અને અહીંયા સ્ટારબક્સ છે, કોફી ડે છે, આ ઉપરાંત ઓનેસ્ટ છે અને બીજી પણ કેટલીક નાસ્તાની દુકાન છે. પરંતુ ભાવ થોડો હાઈ છે કારણ કે આ લોકોને પણ ચૂકવવાનું હોય છે, એનો કોન્ટ્રાક્ટ પણ મોંઘો હોય છે. તો મારી પાછળ તમામ અલગ અલગ જે છે કાઉન્ટર છે. શહેરી શોખીનો માટે સ્ટારબક્સ ગુજરાતીમાં પણ લખેલું. જો દોસ્તો બસ ઉપરાંત અહીંયા જે આ ગુલાબી રિક્ષાઓ જે છે તે પણ દોડે છે, જે પેડ છે. અહીંયા જે લોકલ બહેનો છે જો એ જ આ ચલાવે છે અને ન્યૂનતમ ભાડું લઈ અને તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા લઈ જશે, જેમ કે સરદાર સરોવર ડેમ, જંગલ સફારી વગેરે વગેરે. તો ખાસ સરકારે આ જે ગુલાબી રિક્ષાઓ છે તે બહેનોને આપી છે. અહીંયાની બહેનો જે લોકલ બહેનો છે એને રોજગાર મળે તે માટે. અને આખી જે છે એ બેટરીથી ચાલે છે. તો દોસ્તો મને આશા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. ઘણી નવી નવી બાબતો તમને જાણવા મળી હશે અને અહીંયા તમે જો આવતા હોય તો કેવી રીતે આવવું, કેટલો ખર્ચ થાય, તમામ બાબતો પણ તમે સમજી ગયા હશો. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો, કોમેન્ટમાં જય સરદાર જરૂર લખજો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી લેજો. અને જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને પણ લાઈક અને ફોલો કરી દેજો. આનાથી શું થશે કે જે પણ નવો વિડીયો હું અપલોડ કરીશ તે સૌથી પહેલાં તમને જોવા મળશે. તો વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય જય ગરીબ ગુજરાત, જય હિન્દ.